મોંઘવારીનો ટ્રિપલ ફટકો, 5 મહિના પછી પેટ્રોલમાં 79 પૈસા, ડીઝલમાં 85 પૈસાનો વધારો ઝીંકાયો, રાંધણ ગેસમાં સિલિન્ડર દીઠ 50 રૂપિયાનો વધારો. ચીનમાં કોરોનાનો આતંક, દેશમાં લગભગ 70% ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાની હત્યાને પગલે હિંસા ભડકી. બીરભૂમમાં અનેક ઘરને આગ લગાડાઈ 10 વ્યક્તિઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતનો 110 રને વિજય. યાસ્તિકા ભાટિયા પ્લેયર ઓફ ધ મેચ. સ્નેહ રાણાએ 4 વિકેટ ઝડપી. ખેલ મહાકુંભ 2022 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરીથી 2 દિવસ માટે ખોલાયું. આજથી આવતીકાલે સવારે 11:59 સુધી વિન્ડો ખુલ્લી રહેશે. ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો આવતીકાલે બુધવારે વિધાનસભા સત્ર પૂરું થયા બાદ ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવા એક સાથે સમૂહમાં જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 26 માર્ચે ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. કલોલ ખાતે વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1581 કેસ અને 33 ના મોત.